વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના સંસ્કૃતના કાવ્ય સાતનો અભ્યાસ કરીશું કાવ્ય સાત સુભાષિત કુસુમાની સુભાષિત કુસુમાની એટલે કે સારી રીતે સુભાષિત એટલે કે સારી રીતે કહેવાયેલું અને કુસુમાની એટલે પુષ્પ પણ અહીંયા સારી રીતે કહેવાયેલા વાક્ય માટે વપરાયેલો આ શબ્દ છે પુષ્પ ફૂલ એટલે કે કાવ્યનું નામ થાય સુભાષિત રૂપી ફૂલો સુભાષિત રૂપી પુષ્પ હવે આપણે તેની પ્રસ્તાવના વિશે માહિતી મેળવીશું ભાષિતમ એટલે સારી રીતે કહેવાયેલું સુભાષિતમ એટલે સુભાષિત અર્થાત જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે સાહિત્યકારોની માન્યતા છે કે એટલે કે સાહિત્યકારો એવું માને છે કે પૃથ્વીયા એટલે પૃથ્વી પર ત્રિણી એટલે ત્રણ રત્નાની એટલે રત્નો છે જલમ એટલે જળ અન્નમ એટલે અન્ન અને સુભાષિતમ એટલે સુભાષિત સાહિત્ય સાહિત્યકારોની માન્યતા મુજબ પૃથ્વી પર ત્રણ રત્નો છે જળ અન્ન અને સુભાષિત અર્થાત પૃથ્વી ઉપર ત્રણ રત્નો છે જળ અન્ન અને સુભાષિત માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે એટલે કે મનુષ્યએ જીવન જીવવા માટે જળ અને અન્ન એટલે કે ખોરાક લેવો જરૂરી છે તેવી જ રીતે મનુષ્ય આ સુભાષિતો પણ પોતાના જીવનમાં ઉતારવા જેવા હોય છે એના દ્વારા સારા બોધ અને ઉપદેશ મેળવવાના હોય છે સુભાષિત દ્વારા એ પણ એના માટે જળ અને અન્ન જેટલા જ અનિવાર્ય છે સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને જ અભિવ્યક્ત કરતા નથી પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે એટલે કે સંસ્કૃતમાં રચાયેલા આ જે સુભાષિતો છે તે ફક્ત ભારતીય સંસ્કૃતિની જ ઓળખ નથી કરાવતા પરંતુ તે સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે અહીં માનવ જીવનના મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે એટલે કે માનવ જીવનના સારા મૂલ્ય મેળવવાની પ્રયત્ન કરવાનો હોય છે આ સુભાષિતમાંથી વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે સુભાષિતો છે તે મનુષ્ય માટે તેના સારા જીવનના ઘડતર માટે મિત્રની જેમ સહાયક મદદરૂપ બને છે જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેમનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો પૂરા પાડતા હોય છે ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો અહીં જ છે એટલે કે સુભાષિતો છે એ નાના નાના હોય છે પણ એમાં બોધ મોટો રહેલો હોય છે તેના દ્વારા મોટા ઉપદેશ આપવામાં આવતા હોય છે આમ નાના વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા છે સુભાષિતોમાં રહેલી છે પ્રસ્તુત પાઠમાં સાત સુભાષિતોનો સંગ્રહ છે આપણે અહીંયા કાવ્યમાં સાત સુભાષિત આપેલા છે જેમાં સજનોના વચનોનું મૂલ્ય એટલે કે સારા માણસો સજનોના વચનો છે એ કેવા હોય છે એનું મૂલ્ય સમજાવ્યું છે વૃક્ષોની ઉપયોગીતા વૃક્ષોની ઉપયોગીતા સમજાવી છે પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ મનુષ્ય સારા ગુણો મેળવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે એ વાત સમજાવી છે અસ્થિર ચિત્તવારી વ્યક્તિથી થનારી હાનિ એટલે કે અસ્થિર મગજવાળા લોકોથી આપણને કેવું નુકસાન થઈ શકે છે એ વાત પણ અહીંયા સમજાવવામાં આવી છે વ્યક્તિની પરીક્ષાના ઉપાયો મનુષ્યની પરીક્ષા કઈ રીતે થઈ શકે છે કેટલી રીતે થઈ શકે છે એ સમજાવ્યું છે મહાપુરુષોના અનુકરણીય ગુણ એટલે મહાપુરુષો છે તેના ગુણો છે એ અનુકરણ કરવા લાયક હોય છે એટલે કે તેના ગુણો એનામાં જેવા ગુણો રહેલા છે તેવા ગુણો આપણે પણ પ્રાપ્ત કરવા જોઈએ એ વાત સમજાવી છે અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન એટલે કે ધીરજવાળા માણસનું સ્વભાવનું સારું વર્ણન પણ આમાં કરવામાં આવ્યું છે આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો સદગુણો તેમજ જીવન કૌશલ્યોનું સિંચન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષિત કુસુમો અહીં આપણને આ કાવ્યમાં આપેલા છે તો આમ વિદ્યાર્થીઓએ આ કાવ્યનો ફક્ત અભ્યાસ એટલે કે પેપરમાં લખવા માટે જ ફક્ત અભ્યાસ નથી કરવાનો પરંતુ જીવનમાં સારો મૂલ્ય સારા મૂલ્યો કેળવાય સદગુણો સારા કેળવાય અને જીવનમાં સારા કૌશલ્યોનું સિંચન થાય એ ઉદ્દેશથી આ કાવ્યનો આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અભ્યા કાવ્યનો ભાષાંતરનો તમે વિડીયો જોતાં પહેલાં જ તેની ટિપ્પણીનો બેથી ત્રણ વાર અભ્યાસ કરી જજો ત્યાર પછી તમે તેના ભાષાંતરનું વિડીયો જોજો તો હવે આપણે કાવ્યના ભાષાંતર તરફ આગળ વધીશું પહેલો શુલ્ક છે તેમાં સજનોના વચનોનું મૂલ્ય સમજાવ્યું છે કે સજનોના વચનો છે એ કેવા હોય છે તે લોકો જે કહે છે તે પ્રમાણે કાર્ય કરે છે જ્યારે દુર્જન લોકો છે તે સોગંદપૂર્વક વાત કરતા હોય છતાં પણ એ વાત કૈરા ભેગા તરત જ ભૂલી જતા હોય છે એ લોકો પોતે જે કાંઈ વચનો આપે એ પ્રમાણે કાર્ય કરતા નથી એવા દુર્જનોને અને સજનોના વચનોનું આપણને એમાં સરખાવીને સજનોના વચનો કેવા છે તે વાત સમજાવી છે તો પહેલો શ્લોક આપણે શરૂઆત કરીશું સભી દહ એટલે સજનો દ્વારા અહીંયા સંધિ છૂટી પડે છે સભી દહ પ્લસ તું અર્ધો સ છે તે વિસર્ગમાં ફેરવાઈ જાય છે સભી દહ એટલે સજનો દ્વારા તું એટલે તો લીલયા લીલયા એટલે સહેલાઈથી સરળતાથી લીલયા એટલે સહેલાઈથી સરળતાથી સહેલાઈથી પ્રોક્તમ એટલે કહેવાયેલું અહીંયા પ્રોક્તમ એટલે કહેવાયેલું પણ સજ્જનો માટે જે બોલાયેલું વચન છે એના માટે વપરાયેલો શબ્દ છે પ્રોક્તમ એટલે કહેવાયેલું વચન આપણે એનો અર્થ એવો લઈશું ફક્ત કહેવાયેલું નહીં પણ કહેવાયેલું વચન તો ફરીવાર દહ એટલે સજ્જનો દ્વારા તું એટલે તો લીલયા એટલે સહેલાઈથી પ્રોક્તમ એટલે કહેવાયેલું વચન ત્રણ ત્રણેય શબ્દના અર્થ સજ્જનો દ્વારા તો સહેલાઈથી કહેવાયેલું વચન શિલાલિખિતમ શિલાલિખિતમ પ્લસ અક્ષરમ સંધિ છૂટી પડે ત્યાં શિલાલિખિતમ એટલે પથ્થર પર લખેલા અક્ષરમ એટલે અક્ષરો જેવું હોય છે શિલાલિખિતમ એટલે પથ્થર પર લખેલા અક્ષરમ એટલે અક્ષરો જેવું હોય છે એટલે કે પથ્થર પર કોતરીને જે અક્ષર લખવામાં આવે છે તે સદીઓ સુધી વિખાતા નથી કંઈ ભૂસાતા નથી એવી જ રીતે સજનો દ્વારા જે વચન બોલે છે તો એ વચનો સજનો જે કાંઈ બોલ્યા હોય એ પ્રમાણે કાર્ય કરે છે એ લોકો પોતાના વચનોને ભૂલતા નથી અને કાયમી યાદ રાખે છે અને પોતે બોલેલા હોય એ પ્રમાણે કાર્ય કરે છે તો આમ સજનોના વચનોને પથ્થર પર લખેલા અક્ષર સાથે સરખાવવામાં આવ્યા છે તો ફરીવાર એકવાર પહેલેથી આખી લાઈનનું ભાષાંતર સભીદ એટલે સજનો દ્વારા તું એટલે તો લીલયા એટલે સહેલાઈથી પ્રોક્તમ એટલે કહેવાયેલું વચન શિલા લિખિતમ એટલે પથ્થર પર લખેલા અક્ષરમ એટલે અક્ષરો જેવું હોય છે ફરીવાર આખી લાઈનનું ભાષાંતર સજનો દ્વારા તો સહેલાઈથી કહેવાયેલું વચન પથ્થર પર લખેલા અક્ષરો જેવું હોય છે બીજી લાઈન અસભિદ એટલે દુર્જનો દ્વારા અસભિદ એટલે દુર્જનો દ્વારા સપથેન ન પ્લસ અપી સંધિ છૂટી પડે ત્યાં સપથેન ન એટલે સોગંધપૂર્વક અપી એટલે પણ સોગંધપૂર્વક પણ તે લોકો દુર્જનો છે એ સમ ખાઈને સોગંધ ખાઈને વચનો આપતા હોય છતાં પણ તરત જ ભૂલી જતા હોય છે અને પોતે જે વચનો આપ્યા એ પ્રમાણે કાર્ય કરતા નથી તો શપથે ન અપી એટલે સોગંધપૂર્વક પણ અહીંયા પ્રોક્તમનો અર્થ આપણે બીજી વાર લેશું પ્રોક્તમ એટલે કે કહેવાયેલું પ્રોક્તમ અહીંયા બીજી વાર લેશું અહીંયા આપેલો નથી શબ્દ અસભિત અસભીદ એટલે દુર્જનો દ્વારા શપથે ન આપી એટલે સોગંદપૂર્વક પણ પ્રોક્તમ એટલે કહેવાયેલું વચન જલે એટલે પાણીમાં લિખિતમ અક્ષરમ એટલે લખેલા અક્ષરો જેવું હોય છે એટલે કે દુર્જનો દ્વારા સોગંદપૂર્વક પણ કહેવાયેલું વચન પાણીમાં લખેલા અક્ષરો જેવું હોય છે ફરીવાર એકવાર આખી લાઈન અસભિદ એટલે દુર્જનો દ્વારા શપથે એટલે સોગંદપૂર્વક અપી એટલે પણ પ્રોક્તમ એટલે કહેવાયેલું વચન જલે એટલે પાણીમાં લિખિતમ અક્ષરમ એટલે લખેલા અક્ષરો જેવું હોય છે આખા શ્લોકનું એકવાર ભાષણ તો ફરીવાર રિપીટ કરીશ દુ સજ્જનો દ્વારા તો સહેલાઈથી કહેવાયેલું વચન પથ્થર પર લખેલા અક્ષરો જેવું હોય છે દુર્જનો દ્વારા સોગંદપૂર્વક પણ કહેવાયેલું વચન પાણીમાં લખેલા અક્ષરો જેવું હોય છે તો અહીંયા આપણને સજ્જનો અને દુર્જનોના વચનોની મૂલ્ય સમજાવ્યું છે કે સજ્જનોના વચનો કેવા હોય અને દુર્જનોના વચનો કેવા હોય તો આ ભાષાંતરમાં વ્યવસ્થિત તૈયાર કરવાનું છે આના પરથી આપણને અર્થ વિસ્તાર પણ પૂછાય છે હવે આપણે બીજા શ્લોકનો ભાષાંતર તરફ આગળ વધીશું બીજા શ્લોકના ભાષાંતરનો અભ્યાસ કરીશું બીજા શ્લોકના ભાષાંતરમાં પણ સારો આપણને મહાપુરુષોના વાત સમજાવી છે વૃક્ષના ઉદાહરણ દ્વારા અને વૃક્ષોની ઉપયોગિતા પણ સમજાવી છે સાથોસાથ આપણને તેમાં એક સારો બોધ પણ મળે છે તો પહેલાં આપણે તેમાં ભાષાંતરની શરૂઆત ત્રીજા શબ્દથી કરીશું ફળ એટલે ફળ છાયા એટલે છાયાથી સમન્વિત એટલે યુક્ત ફળ અને છાયાથી યુક્ત એટલે કે જે વૃક્ષમાં ફળ હોય એવા વૃક્ષની વાત છે અહીંયા કે ફળ પણ હોય અને તે વૃક્ષ છાયો પણ આપતો હોય તો એવા વૃક્ષની આપણે ભાગે ઈચ્છા રાખતા હોઈએ છીએ એવા વૃક્ષની આપણે સેવા કરતા હોઈએ છીએ તો ફળ અને છાયાથી યુક્ત ફળ એટલે ફળ છાયા એટલે છાયાથી સમન્વિત એટલે યુક્ત મહાવૃક્ષો એટલે મોટા વૃક્ષની સેવિતવ્યો એટલે સેવા કરવી જોઈએ સેવિતવ્યો એટલે સેવા કરવી જોઈએ ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષની સેવા કરવી જોઈએ ફરીવાર એકવાર રાખી લાઈનનું ફળ એટલે ફળ છાયા એટલે છાયાથી સમન્વિત એટલે યુક્ત મહાવૃક્ષ એટલે મોટા વૃક્ષોની સેવિતવ્યો એટલે સેવા કરવી જોઈએ યદી એટલે જો દૈવાતો ફલમ દૈવાત એટલે અહીંયા ભાગ્યવસાત નસીબ જોગ દૈવાત એટલે ભાગ્યવસાત નસીબ જોગ આપણે ભાગ્યવસાત લેશું દૈવાત એટલે ભાગ્યવસાત ફલમ એટલે ફળ જો ભાગ્યવસાત ફળ નાસ્તી એટલે ન હોય નાસ્તી એટલે ન હોય અમુક વૃક્ષ એવા હોય જે કદમાં મોટા હોય છતાં પણ ભાગ્યવસાત એટલે કે નસીબ જોગ તે ફળ આપતા બંધ થઈ ગયા હોય તો એવા વૃક્ષો છે તો છાંયો તો આપે જ છે તો જો ભાગ્યવસાત ફળ ન હોય અહીંયા તરહી નથી આપેલું છતાં પણ આપણે તેનો અર્થ અહીંયા વચ્ચે મૂકશું નાસ્તી પછી તરહીનો અર્થ લેવાનો છે જો ભાગ્યવસાત ફળ ન હોય તો તેની વચ્ચે તેની શબ્દ પણ મૂકશું તેની છાંયા એટલે છાયાને કે ન એટલે કોણ નિવાર્ય તે એટલે અટકાવી શકે તો જે વૃક્ષ ફળ નથી આપતું છતાં પણ તે છાયો તો આપે જ છે તો તેની છાંયાને કોણ અટકાવી શકે એ વાત કહેવામાં આવી છે અહીંયા તો ફરીવાર એકવાર યદી એટલે જો દૈવાત ફલમ એટલે ભાગ્યવશાત ફળ નાસ્તી એટલે ન હોય તો છાંયા એટલે છાયાને વચ્ચે તો પછી તેની એ બે શબ્દ મૂકવાના તો તેની છાયાને કેન એટલે કોણ નિવાર્ય એટલે અટકાવી શકે ફરીવાર આખો શ્લોક ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષોની સેવા કરવી જોઈએ જો ભાગ્યવસાત ફળ ન હોય તો તેની છાયાને કોણ અટકાવી શકે આમાં અહીંયા આપણને વૃક્ષોનું મહત્ત્વ સમજાવ્યું છે કે જો મોટા વૃક્ષો છે ફળ અને છાયા આપતા હોય તો એવા વૃક્ષોની તો આપણે સેવા કરતા જ હોય છતાં પણ જો તે ફળ ન આપતા આપતું હોય વૃક્ષ તો છાયા તો આપે જ છે તેની છાયાને કોઈ અટકાવી શકતું નથી તો આપણે આવા બંને પ્રકારના બધા જ વૃક્ષોની સેવા કરવી જોઈએ આમ અહીંયા આપણને વૃક્ષોની ઉપયોગીતા સમજાવી છે ફરીવાર એકવાર આખા શ્લોકનું ભાષણ ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષોની સેવા કરવી જોઈએ જો ભાગ્યવસાત ફળ ન હોય તો તેની છાયાને કોણ અટકાવી શકીએ છીએ આ શ્લોક પરથી આપણને એક બીજો પણ બોધ આપવામાં આવ્યો છે કે મહાપુરુષોને આપણે સંગ કરવો જોઈએ મહાપુરુષો છે તે ધનવાન ન હોય તો કાંઈ નહીં તે આપણને ધન ન પ્રાપ્ત કરાવી શકે તો કાંઈ વાંધો નહીં પરંતુ તેની પાસેથી આપણને સારા ગુણો તો મળે જ છે તો આપણે તેવા મહાપુરુષોની પણ સોબત કરવી જોઈએ એ વાત પણ અહીંયા આપણને સમજાવવામાં આવી છે બીજા શ્લોકમાં હવે આપણે ત્રીજા શ્લોકના ભાષાંતર તરફ આગળ વધીશું ત્રીજા શ્લોકનું ભાષાંતર શીખીશું તો તેમાં પણ મનુષ્ય માટે સારા ગુણો મેળવવા માટે ઘણા પ્રયત્ન કરવા પડે છે એ આપણને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે એક પર્વત પર પથ્થરને ચડાવવો હોય તો ઘણા પ્રયત્ન કરવા પડે પરંતુ તેને નીચે પાડી દેવો હોય તો તે ક્ષણ માત્રમાં નીચે પડી જતો હોય છે તે મનુષ્યએ પણ પોતાના જીવનમાં સારો ગુણ સારા ગુણો મેળવવા માટે અને સારા ગુણો મેળવીને પોતાની આત્મામાં વૃદ્ધિ કરવા માટે પોતાને આબરૂ અને ઇજ્જતમાં વધારો કરવા માટે ઘણા પ્રયત્ન કરવા પડે છે પરંતુ તેમણે એકાદી પણ ભૂલ થઈ જાય જીવનમાં તો તેના એ બધા સારા ગુણો છે એ લોકો માટે ખરાબ બની જતા હોય છે અને એ સારા ગુણો છે એ ભૂલ દ્વારા બધાને ખરાબ લાગવા માંડે છે પછી બધા સારા ગુણો હોય તો પણ તો આમ મનુષ્યોને એક પણ ભૂલ થઈ જાય તો મનુષ્યનો આત્મા છે આબરૂ અને ઇજ્જત છે તે ઘટી જતી હોય છે અને સારા ગુણો મેળવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે તો હવે આપણે તેના ત્રીજા શ્લોકનું ભાષાંતર જોઈશું આરોપ્યતે એટલે ચઢાવાય છે શિલા એટલે પથ્થર શૈલે એટલે પર્વત પર યતનેન એટલે પ્રયત્નોથી મહતા એટલે ઘણાની યથા એટલે જેમ તો પહેલાં આપણે અહીંયા સૌથી પહેલાં યથા શબ્દ લેવાનો છે યથા એટલે જેમ યથા એટલે જેમ ત્યાર પછી મહતા એટલે ઘણા પ્રયત્ન યતનેન એટલે પ્રયત્નોથી જેમ ઘણા પ્રયત્નોથી શૈલે એટલે પર્વત પર શિલા એટલે પથ્થર તે એટલે ચઢાવાય છે આ આખી લાઈનનું ભાષાંતર યથાથી એટલે કે છેલ્લેથી શરૂ થશે તો છેલ્લેથી આખી લાઈનનું ઊંધું જ ભાષાંતર આપણે બધા શબ્દ છેલ્લેથી જ લેતા જવાના છે પેલી લીટીમાં યથા એટલે જેમ મહતા એટલે ઘણા યતનેન એટલે પ્રયત્નોથી શૈલે એટલે પર્વત પર શિલા એટલે પથ્થર તે એટલે ચઢાવાય છે ફરીવાર એકવાર યથા એટલે જેમ મહતા એટલે ઘણા યત્ન એટલે પ્રયત્નોથી શૈલે એટલે પર્વત પર શિલા એટલે પથ્થર આરોપ્યતે એટલે ચઢાવાય છે જેમ ઘણા પ્રયત્નોથી પર્વત પર પથ્થર ચઢાવાય છે નિપાત્ય તે એટલે પાડી દેવાય છે ક્ષણે ન પ્લસ અધ્યય અહીંયા સંધિ છૂટી પડે છે ક્ષણે ન પ્લસ અધ્યય ક્ષણે એટલે ક્ષણ માત્રમાં અધ્ય એટલે નીચે ક્ષણે એટલે ક્ષણ માત્રમાં અધિ એટલે નીચે એ બંને શબ્દ પહેલાં લેવાના ક્ષણ માત્રમાં નીચે પા નિપાત્ય તે એટલે પાડી દેવાય છે ક્ષણ માત્રમાં નીચે પાડી દેવાય છે ફરીવાર પહેલેથી જેમ ઘણા પ્રયત્નથી પર્વત પર પથ્થર ચઢાવાય છે ક્ષણ માત્રમાં નીચે પાડી દેવાય છે તથા એટલે તેમ તથા એટલે તેમ તથા પ્લસ આત્મા સંધિ છૂટી પડે અહીંયા તથા પ્લસ આત્મા તેમ આત્મા એટલે આત્મા ગુણ દોષયો ગુણ અને દોષની બાબતમાં અહીંયા આ શબ્દો દ્વારા ગુણ એટલે કે સારા ગુણો દ્વારા આત્માને ઊંચે ચઢવામાં સારી આબરૂ અને ઇજ્જત મેળવવામાં ઘણા પ્રયત્ન કરવો પડે છે જ્યારે દોષ એટલે એક પણ ભૂલ થઈ જાય એકાદી ભૂલ થઈ જાય મનુષ્યથી કોઈ એવી તો એમાં તેનો આત્મા નીચે જતો રહે છે એટલે કે તેની આબરૂ અને ઇજ્જત તરત જ ઘટી જાય છે ક્ષણ માત્રમાં ઘટી જાય છે તો આ પથ્થરના ઉદાહરણ દ્વારા અહીંયા એ વાત સમજાવવામાં આવી છે કે તથા એટલે તથા આત્મા એટલે આત્મા તેમ તથા એટલે અહીંયા આપણે તેમ કરશું તેમ આત્મા એટલે આત્મા ગુણ દોષયો હો ગુણ અને દોષની બાબતમાં બાબતમાં એ શબ્દ મૂકીને ભાષાંતરનું આ શ્લોકનું ભાષાંતર આપણે પૂરું કરીશું ફરીવાર એકવાર તથા એટલે તેમ આત્મા એટલે આત્મા ગુણ દોષયો ગુણ અને દોષની બાબતમાં એટલું કરીને અહીંયા તમારે ભાષણ પૂરું કરવાનું છેલ્લે બાબતમાં એ શબ્દથી જ ભાષણની અહીંયા એન્ડ થઈ જશે ત્રીજા શ્લોકનું ફરીવાર એકવાર જેમ ઘણા પ્રયત્નોથી પર્વત પર પથ્થર ચઢાવાય છે ક્ષણ માત્રમાં નીચે પાડી દેવાય છે તેમ આત્મા ગુણ અને દોષની બાબતમાં આ શ્લોકનું અર્થવિસ્તાર પણ પૂછાય છે તો બધાએ વ્યવસ્થિત સમજીને ભાષણ તો તૈયાર કરવાનું છે અને આનો અર્થવિસ્તાર નવનીતમાં પણ આપેલો છે તે તૈયાર કરવાનો છે તો ફરીવાર એકવાર હું ત્રણેય શ્લોકનું ભાષાંતર રિપીટ કરીશ આપણે ફરીવાર એકવાર ત્રણેય શ્લોકનું ભાષાંતર કરીશું પહેલો શ્લોક છે તેમાં સજનોના વચનોનું મૂલ્ય સમજાવ્યું છે તો તેમાં પહેલા શ્લોકનું ભાષાંતર ફરીવાર જુઓ સજનો દ્વારા સહેલાઈથી કહેવાયેલું વચન પથ્થર પર લખેલા અક્ષરો જેવું હોય છે દુર્જનો દ્વારા સોગંદપૂર્વક પણ કહેવાયેલું વચન પાણીમાં લખેલા અક્ષરો જેવું હોય છે ત્યાર પછી બીજો શ્લોક તો બીજા શ્લોકમાં આપણને વૃક્ષોની ઉપયોગીતા સમજાવી છે અને એ દ્વારા મહાપુરુષોનું પણ મહત્વ સમજાવ્યું છે કે ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષોનું સેવન કરવું જોઈએ સેવા કરવી જોઈએ ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષોની સેવા કરવી જોઈએ જો ભાગ્યવશાત ફળ ન હોય તો તેની છાયાને કોણ અટકાવી શકે છે ત્યાર પછી ત્રીજો શ્લોક મનુષ્યના ગુણ અને દોષની વાત એમાં સમજાવી છે કે મનુષ્ય સારા ગુણો મેળવવા માટે ઘણા પ્રયત્ન કરવા પડે છે જ્યારે ભૂલ કરવામાં કોઈ પ્રયત્ન કરવા પડતા નથી અને એક ભૂલ થઈ જાય તો મનુષ્ય જે ઘણા બધા પ્રયત્નો દ્વારા આબરૂ અને ઇજ્જત મેળવ્યા હોય તે બધા જ જતા રહે છે તો જેમ ઘણા પ્રયત્નોથી પર્વત પર પથ્થર ચઢાવાય છે ક્ષણ માત્રમાં નીચે પાડી દેવાય છે તેમ આત્મા ગુણ અને દોષની બાબતમાં તો આજે આપણે કાવ્ય સાતના ત્રણ શ્લોકનું ભાષાંતર શીખીશું બાકીનો ચાર શ્લોકનું ભાષાંતર હવે પછીના વિડીયોમાં